त्यारे प्रदेश प्रमुख शक्तिसिंह गोयलनी उपस्थिति में बनासकांठा जिला कोंग्रेसे जन अधिकार यात्रा योजी हती। बाद में कोंग्रेसना कार्यकरों साथे संवाद कार्यक्रम योजी चूंटणी माटे कार्यकरों ने सज्ज थवा आह्वान व्यक्त कर्युं हतुं। गुजरात कोंग्रेसना नवनियुक्त प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल राज्यभरमां प्रवास करी कोंग्रेसने बैठी करवानो प्रयास करी रही छे। त्यारे आजे गुजरात कोंग्रेसना प्रभारी मुकुल वासनिक अने प्रदेश कोंग्रेस प्रमुख शक्तिसिंह गोहिल सहितना नेताओ पालनपुरना मेहमान बन्या हता। जेओए जन अधिकार यात्रा योजी कोंग्रेसना कार्यकरो साथे संवाद योज्यो हतो, जेमां भाजपना राजमां प्रजा त्राहिमाम पुकारी उठी छे त्यारे प्रजाना प्राण प्रश्नोने वाचा आपी કોંગ્રેસના કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ બનાવવા હાંકલ કરાઈ હતી। હું સૌથી પહેલા બનાસકાંઠાના વાલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। ખૂબ પ્રેમ લાગણી જોશ યુવાનોની મોટરસાઇકલ રેલી સાથે અમારું સ્વાગત સામયું કર્યું છે અને આ હોલ ખૂબ નાનો પડી ગયો એટલી મોટી સંખ્યામાં બનાસકાંઠાથી અમને સમર્થન આપવા માટે સૌ વાલા ભાઈઓ બહેનોને યુવાન સાથીઓ આવ્યા છે એમનો આભાર પણ માનું છું। અમારો આ કાર્યક્રમ દરેક જિલ્લા મથકો પર જઈને અમે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે આજે પ્રયત્ન કરીએ છીએ। અમારા કાર્યકર્તાઓ જિલ્લાઓમાં ફરી લોક પ્રશ્નોને લે છે। અહીંથી અમે જન અધિકાર પદયાત્રા કરીને કલેક્ટર કચેરી સુધી જઈને કલેક્ટર એ ભારત સરકારના ગુજરાત સરકારના એક વહીવટી વડા છે એમને અર્પણ કરીશું આવેદનપત્ર અને લોક પ્રશ્નો છે એને અમારા પાસે પણ રાખીશું। આવતા દિવસોમાં માત્ર સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધનાનો આ યજ્ઞ છે અને ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બને તો આ લોક પ્રશ્નોને ઉકેલવા માટેની જવાબદારી પણ અમે સ્વીકારીશું। જો કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારીએ માજા મૂકી છે। ભાજપની અહંકારી સરકાર લોકોનું શોષણ કરી રહી છે ત્યારે કોંગ્રેસ રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે। તેઓએ મહિલા અનામત અંગે છાસ છાગોડે અને ભેંસ ભાગોડે જેવો ઘાટ ગળાયો હોવાની માર્મિક ટકોર કરી હતી। લોકોના અનેક પ્રશ્નો છે, કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહંકારમાં રાચે છે। એક સામાન્ય પ્રશ્નો દરેક જિલ્લામાં આવે છે, રોજગારી નથી, મોંઘવારી આસમાને છે, ફિક્સ પગાર, જ્ઞાન સહાયક, આવી યોજનાઓ દ્વારા આઉટસોર્સિંગ દ્વારા શોષણ લોકોનું થાય છે, ખેડૂતોની મુશ્કેલીઓ છે, પહેલાં બિપરજોય વાવાઝોડું, પછી અતિવૃષ્ટિ, પછી વરસાદ ખેંચાયો, નર્મદા અને ભરૂચ જિલ્લામાં એક માનવસર્જિત આફત થઈ અને પછી સામે સહાય આપવી જોઈએ એમાં મશ્કરી સમાન રકમો આપવામાં આવે છે જેનાથી લોકો નારાજ છે। નાના વેપારીઓને પણ નુકસાન ગયું તો એને રાહત માટેની કોઈ વાત નથી, ત્યારે આવા લોક પ્રશ્નો છે એ લોકો પાસેથી સતત આવી રહ્યા છે। મહિલા અનામત જ્યારે પંચાયતોમાં લાવવા માટે રાજીવ ગાંધીએ પ્રયત્ન કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મહિલા આરક્ષણની વિરુદ્ધમાં રાજ્યસભામાં મતદાન કર્યું હતું। આજે લાવ્યા છે ચ્યુંગમ જેવું છે। અમે માંગણી કરી હતી કે ભાઈ તાત્કાલિક લાગુ કરો ને, આ ચૂંટણીમાં જ તમારે મહિલા સન્માન હોય તો। બીજી વાત હતી કે મોટો બક્ષીપંચનો વર્ગ છે તો અનામત રિઝર્વેશન વિધિન રિઝર્વેશન મહિલાઓમાં પણ એ વર્ગ છે એમની અનામત પણ આપો ને, પણ આ તો આપણામાં ગામડામાં કહેવાય છે કે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે। કહ્યું છે એવું કે હજી નવી વસ્તી ગણતરી થાય, એ પછી નવું ડિલિમિટેશન થાય અને પછી મહિલાને અનામત મળે, તો આ પ્રકારની વાત છે એ વ્યાજબી। આ જન અધિકાર યાત્રામાં વિપક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, ધારાસભ્યો સહિત પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના હાથ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર। પાદરાના ગણપતપુરા ગામની નર્મદા કેનાલ પાસે વૃદ્ધ દંપતીની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી